ખ્રિસ્ત પ્રભુમાં મારા વાલા ભક્તજનો, પાસ્કા પર્વનો બીજો રવિવાર એટલે કે પ્રભુ ઈસુની દિવ્યદયાનો તહેવાર. ઈસવીસન 1931માં શિયાળાની ઋતુમાં પોલેન્ડની એ ભૂમિ પર સંત ફસ્તિનાને, કે જેઓ સિસ્ટર્સ ઓફ આ લેડી ઓફ મર્સી કોન્વેન્ટના સિસ્ટર ફસ્તિનાને પ્રભુ ઈસુએ દર્શન આપ્યા. આ દર્શનની અંદર સિસ્ટર ફોસ્ટિનાએ શું જોયું? સિસ્ટર ફોસ્ટિનાએ જોયું પ્રભુ ઈસુ, કે જેઓ સફેદ વસ્ત્રમાં હતા, એમનો એક હાથ ઉપર આશીર્વાદ આપી રહ્યો હતો, જ્યારે બીજો હાથ એમના હૃદયને અડકીને ત્યાંથી રાતોરંગ અને લાલ રંગની બે પ્રકાશના કિરણો ફેલાતા હતા. પ્રભુ ઈસુ તેને કહે છે, આ લોહી છે એ આત્માને શુદ્ધ બનાવે છે, અને આ બંને કિરણો એ મારા હૃદયમાંથી નીકળી આવે છે, કે જે ક્રુસે ચડતી વખતે મને ભાલા દ્વારા વીંધવામાં આવ્યા હતા. તે પછી તેમણે કહ્યું, મારું આવું એક ચિત્ર દોર, અને આ ચિત્ર તમારે અત્યારે જે ચેપ્ટર ચાલી રહ્યું છે, જનરલ ચેપ્ટર ચાલી રહ્યું છે, એની અંદર મૂક, અને આ ચિત્રની નીચે લખવાનું કે હે ઈસુ, હું તમારા ઉપર શ્રદ્ધા રાખું છું. પ્રભુ ઈસુએ વચન આપ્યું કે જે કોઈ આત્મા અથવા જે કોઈ વ્યક્તિ આ ભક્તિ કરશે, પ્રભુ ઈસુની દિવ્ય દયાની ભક્તિ કરશે, તે આ પૃથ્વી ઉપર એમને પ્રભુ આશીર્વાદોથી ભરી દેશે. અને પ્રભુ ઈસુ વચન આપે છે કે આ લોકોને હું એમની મૃત્યુ ઘડીએ બચાવી લઈશ. સંત ફોસ્તિનાનું આ અંગત દિવ્ય દર્શન એ આખા વિશ્વની અંદર પ્રચલિત છે, અને ઘણા લોકો દિવ્ય દયાની ભક્તિ દ્વારા પ્રભુ ઈસુની નજીક આવે છે. આજે આપણે એ તહેવાર ઉજવીએ છીએ. આ તહેવાર આપણને એક જ વાત સૂચવે છે, અને એ છે કે પ્રભુ ઈસુ એ માનવ જાત ઉપર ઊંડો પ્રેમ કરે છે. પ્રભુ ઈસુનો પ્રેમ એ અવિરત પ્રેમ છે. આજનો શુભ સંદેશ આપણને એ વાતની સાક્ષી પૂરે છે. થોમા, કે જે 12 શિષ્યોમાંનો એક, જ્યારે પ્રભુ ઈસુ બધા શિષ્યોને દર્શન આપે છે ત્યારે તે હાજર ન હતો, અને જ્યારે તે આવે છે અને બીજા શિષ્યો એને વાત કરે છે ત્યારે એ વાત સાંભળવા માટે તૈયાર નથી, એ વાત મંજૂર રાખવા માટે તૈયાર નથી, કારણ કે એને અશ્રદ્ધા છે. એને ખાતરી છે કે ખરેખર પ્રભુ ઈસુ મરી ગયા છે. નરી આંખે એણે જોયું છે કે પ્રભુ ઈસુને મારી નાખવામાં આવેલા હતા, અને એમને કબરમાં દાટવામાં આવેલા છે, અને એટલે એ સજીવન થવું શક્ય નથી. અને એટલે જ થોમા બીજા શિષ્યોને કહે છે કે જ્યાં સુધી હું એમના હાથની આંગળીમાં મારી આંગળી ન ઘાલું, એમને ભાલાનું નિશાન છે ત્યાં આગળ મારો હાથ ન ઘાલું, ત્યાં સુધી હું માનવાનો નથી. અને જ્યારે પ્રભુ ઈસુ થોમા હાજર હોય છે ત્યારે દર્શન આપે છે અને કહે છે કે થોમા, અહીં આવ, લાવ તારો હાથ, આ રહ્યા મારા ઘા, અશ્રદ્ધા ખંખેરી નાખ અને શ્રદ્ધા રાખ. ત્યારે થોમા એ સાબિતી અથવા ખાતરી કરવા નથી જતો, પરંતુ તરત જ પ્રભુને પગે પડી જાય છે અને કહે છે, ઓ મારા પ્રભુ અને ઓ મારા પરમેશ્વર. મારા વાલા ભાઈ તથા બહેનો, થોમા એ ખોવાઈ ગયેલો શિષ્ય હતો. થોમા એ પોતામાં ખોવાઈ ગયો હતો. થોમા એ શંકાની અંદર ખોવાઈ ગયો હતો. થોમા એ પોતાની અનુભવની તકમાં ખોવાઈ ગયો હતો. પરંતુ ભરવાડ જેવી રીતે ખોવાયેલા ઘેટાની શોધમાં નીકળી પડે છે, એવી રીતે પ્રભુ ઈસુ એની શોધમાં નીકળી પડે છે, અને પ્રભુ ઈસુ એને દર્શન આપે છે, અને એ ઘેટું પ્રભુની પાસે પાછું આવે છે. આ ઘટનામાંથી આપણે શું શીખી શકીએ? આ ઘટના આપણને શીખવાડે છે કે જે લોકો પ્રભુને શોધી રહ્યા છે એમને ચોક્કસ પ્રભુ દર્શન આપે છે. જે લોકો પ્રભુના દર્શન ઝંખી રહ્યા છે એ પ્રભુ એમને એમના દર્શન પૂરા પાડે છે. જે લોકો પ્રભુનો અનુભવ શોધી રહ્યા છે એમને પ્રભુનો અનુભવ મળી રહે છે. જેમને પ્રભુનો
ભેટો થાય છે એ પ્રભુનો અનુભવ કરી શકે છે. આજનો આ તહેવાર ઈશ્વરની દિવ્ય દયાનો તહેવાર એ આપણને આમંત્રણ આપે છે કે પ્રભુનું હૃદય એ ખુલ્લું હૃદય છે, એમના હૃદયમાંથી લોહી અને પાણીની ધારા વહે છે અને એ છે એના પ્રેમની ધારા વહી રહી છે અને આ પ્રેમની ધારાથી આપણને બધાને પ્રભુ નવાજિત કરે છે. આપણને બધાને પ્રભુ એમના પ્રેમથી આપણને ભીંજવી નાખે છે અને પ્રભુ આપણને કહે છે કે મારી શ્રદ્ધા મુજબ તમે ચાલો, મારી પાછળ પાછળ ચાલો અને હું તમને મદદરૂપ થઈશ. આજનો તહેવાર આપણને પ્રભુની દયાની ખાતરી આપે છે અને આજના આપણા ધર્મસભાના નિયમ મુજબ બે સંસ્કારો દ્વારા પ્રભુ આપણને આ ખાતરી આપે છે, આ દયાની ખાતરી આપે છે. પહેલામાં પહેલો સંસ્કાર છે અને એ છે ખ્રિસ્ત પ્રસાદ સંસ્કાર અને બીજો છે પ્રાયશ્ચિત સંસ્કાર. પરમ પ્રસાદની અંદર પ્રભુની દયા છે એ ઝરમર વહે છે, પ્રભુની દયા છે એ આપણી અંતરની અંદર આવે છે. કારણ કે જ્યારે જ્યારે આપણે પ્રભુને ગ્રહણ કરીએ છીએ ત્યારે પ્રભુનો આત્મા એ આપણા આત્મામાં આવે છે, પ્રભુનો વાસ એ આપણા હૃદયની અંદર આવે છે અને આપણા જીવનને વધુ જીવંત બનાવે છે. અને બીજો સંસ્કાર છે અને એ છે પ્રાયશ્ચિત સંસ્કાર. પ્રાયશ્ચિત સંસ્કારથી આપણને પ્રભુ આશીર્વાદિત કરે છે, આપણું હૃદય શુદ્ધ બનાવે છે અને આપણને પ્રભુ પવિત્ર જીવન આપે છે. તો ચાલો ભલા ભાઈ તથા બહેનો, પાસખાના આ બીજા રવિવારે દિવ્ય દયાના તહેવારે આપણે પ્રભુની નજીક આવવાનો પ્રયત્ન કરીએ, સંસ્કારો આપણે ગ્રહણ કરીએ અને પ્રાયશ્ચિત સંસ્કાર અને ખ્રિસ્ત પ્રસાદ સંસ્કારથી આપણે શુદ્ધ થઈએ અને પ્રભુને આપણા અંતરમાં વાસો થવા દઈએ કે જેથી કરીને થોમાની જેમ આપણે પણ બોલી શકીએ કે ઓ મારા પ્રભુ અને ઓ મારા પરમેશ્વર. અને પ્રભુ ઈસુ પણ આપણને કહે છે થોમા તે મને જોયો છે અને એટલે તને મારામાં વિશ્વાસ બેઠો છે, પણ જેણે મને જોયો નથી અને તેમ છતાંય જેઓ શ્રદ્ધા રાખે છે એ વધુ ધન્ય છે. આમેન.